સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં ચૂંટણી પર્વની ઉજવણી માટે તંત્ર અને મતદારો સજ્જ. જિલ્લાના 2553 બુથ પર આવતીકાલે યોજાશે મતદાન. 9 બેઠકોના નવા ધારાસભ્યોની પસંદગી માટે 21,36,000થી વધુ મતદારો કરી શકશે મતદાન. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા તંત્ર પણ સજ્જ. જિલ્લાની તમામ બોર્ડર ચેકપોસ્ટ પર હાથ ધરાઈ સઘન વાહન ચકાસણી ઝુંબેશ. બનાસકાંઠામાં ચૂંટણી વખતે દારૂની રેલમછે લટકાવવા પોલીસની લાલ આંખ. નેનાવા બોર્ડર પરથી દારૂ ભરેલ ટ્રેલર તેમજ ઢીમાગંજ બજારની દુકાનમાંથી 60 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત. ડીસાની ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતો મરેશ્વરી પરિવાર પૂજા માટે અંબાજી ગયા બાદ તસ્કરોએ બંધ મકાનમાં પાડી ધાડ. દાગીના અને રોકડ રકમ સહિત મોટી મત્તા ચોરાઈ જતા મકાન માલિક મુશ્કેલીમાં. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે બનાસકાંઠામાં 9 બેઠકોની ચૂંટણીના મતદાન માટે વહીવટીતંત્ર મતદારોને આવકારવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેની જાહેર પ્રચાર ઝુંબેશ ગત મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગયા બાદ હવે આવતીકાલ ગુરુવારે સવારે 8 વાગ્યાની દરેક બૂથ પર મતદાન પ્રક્રિયા શરૂ થનાર હોય વહીવટીતંત્ર મતદારોને આવકારી ચૂંટણી પર્વની ઉજવણી કરવા સજ્જ બની ગયું છે અને મતદાન માટેની તમામ પૂર્વ તૈયારીઓ આટોપી લેવાય છે. મતદાન પ્રક્રિયા માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સુરક્ષાકર્મીઓને પણ આજે જે તે બૂથ પર મોકલી દેવાયા છે. સરહદી બનાસકાંઠામાં આવતીકાલે ગુરુવારે તમામ 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે તંત્ર દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લાની 9 બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે 2553 બૂથો પર મતદાન યોજાનાર હોય ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને આજે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરાયા બાદ દરેક કર્મચારીઓ તેમને ફાળવેલ મતદાન મથકો તરફ રવાના થયા હતા. જે તે મતદાન મથકો પર બંદોબસ્ત જાળવવા માટે પોલીસ કર્મીઓ પણ રવાના થયા હતા. બનાસકાંઠામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને તમામ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર આરજે માંકડિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાની 9 બેઠકોની ચૂંટણી માટે કુલ 2553 બૂથ પર મતદાન પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો ઉપર ખાસ ચોકસાઈ રાખી પર્યાપ્ત પોલીસ સ્ટાફની પણ ફાળવણી કરાઈ છે. આવતીકાલે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ 9 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ત્યારે આજે અમારી સાથે છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આરજે માંકડિયા. સાહેબ, કઈ રીતની મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? બીજા તબક્કાના મતદાન ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2017ના 14 ડિસેમ્બર 2017ના રોજ બનાસકાંઠા જિલ્લામાં આપણા જિલ્લામાં પણ મતદાન હાથ ધરનાર છે. આજે
જિલ્લાના 9 વિધાનસભા કોન્સ્ટિટ્યુન્સી જે છે એ નવે નવ કોન્સ્ટિટ્યુન્સીના રવાનગી સેન્ટર ખાતેથી ચૂંટણી ફરજ ઉપરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ, ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ આજે રવાનગી સેન્ટર ઉપરથી મતદાન પ્રક્રિયાની તમામ સામગ્રી, વીવીપેટ, ઈવીએમ્સ અને મતદાન પ્રક્રિયાના પ્રક્રિયામાં ઉપયોગી તમામ સાધન સામગ્રી સાથે રવાના થશે. અને આજે જિલ્લામાં નવે નવ રવાનગી સેન્ટર ઉપર આ કાર્યવાહી કાર્યરત છે. બહુ આજે બપોર પછી 3 થી 5 વાગ્યા સુધીમાં લગભગ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી ફરજના અધિકારી કર્મચારીઓ પોતાના મતદાન મથક ઉપર પહોંચી જશે એ રીતની વ્યવસ્થાઓ અને આયોજન કરેલું છે. સાહેબ, જિલ્લામાં કેટલા મતદાન મથકો ઉપર કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે? જિલ્લામાં કુલ 2553 મતદાન મથકો છે અને આ તમામ મતદાન મથકો પર આવતીકાલે મતદાન નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય એના માટે કુલ 12,765 અધિકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ ઉપર પોતાની કામગીરી કરશે. આવતીકાલે મતદાન છે ત્યારે સુરક્ષાને લઈને શું વ્યવસ્થા કરવામાં આવશે? ખાસ કરીને મતદાન પ્રક્રિયા મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય એના માટે જિલ્લાના 2553 મતદાન મથકો પૈકી જે 895 મતદાન મથકો ક્રિટિકલ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે એ સહિતના તમામ મતદાન મથકો પર એજ પર નોર્મ્સ પોલીસ ડિપ્લોયમેન્ટ પૂરતી રીતે કરવામાં આવ્યું છે અને આ પોલીસ ડિપ્લોયમેન્ટ પોલીસ ઇલેક્શન ઓબ્ઝર્વર અને જિલ્લાના પોલીસ વડા સાથે સંકલન કરીને અસરકારક પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી અને પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલો છે. સર, બનાસકાંઠા જિલ્લામાં 21 લાખથી વધુ મતદારો છે, આવતીકાલે મતદાન છે, તો મતદારોને શું અપીલ છે આપને? આપણા જિલ્લામાં આવતીકાલના મતદાન દરમિયાન જિલ્લાના તમામ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારી વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી અમારો અનુરોધ છે કે જિલ્લાના તમામ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો લાભ લે અને મતદાન અવશ્ય કરે એવી અમારી અપીલ છે અને અનુરોધ છે. તો સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં જિલ્લામાં થાય એ માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સાહેબે અપીલ કરી છે અને મતદાનને લઈને તમામ તૈયારીઓ વહીવટીતંત્ર કરી ચૂકી છે. વિનોદ સુંદેસા, બીકી ન્યૂઝ ચેનલ, પાલનપુર. આવતીકાલે 14 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર મતદાન પ્રક્રિયા માટે સજ્જ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 2553 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે અને બનાસકાંઠાના કુલ 21,36,139 મતદારો આવતીકાલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તમામ 9 બેઠકો માટે નવા ધારાસભ્યોની પસંદગી કરશે. બનાસકાંઠામાં 11,18,763 પુરુષ અને 10,17,358 સ્ત્રી જ્યારે 18 જેટલા ન્યાયાંતર જાતિના મતદારો નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોની વિગતો પર નજર કરીએ. વાવ વિધાનસભા મતવિસ્તારમાં 1,34,607 પુરુષ, 1,21,197 સ્ત્રી તેમજ નાયંતર જાતિના 2 મતદારો મળી કુલ 2,55,806 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. થરાદ વિધાનસભા મતવિસ્તારમાં પણ 1,10,502 પુરુષ, 97,679 સ્ત્રી અને અન્ય એક મળી કુલ 2,00,000
8172 મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। એજ રીતે ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં પણ 1,21,227 પુરુષ, 1,07,026 સ્ત્રી અને અન્ય બે મળી કુલ 2,28,255 મતદારો નવા ધારાસભ્યની પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। બનાસકાંઠામાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતા દાંતાવત વિસ્તારમાં 1,12,638 પુરુષ, 1,05,654 સ્ત્રી અને અન્ય એક મળી કુલ 2,18,293 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। એ જ રીતે વડગામ વિધાનસભા મત વિસ્તારમાં 1,32,930 પુરુષ, 1,27,376 સ્ત્રી અને અન્ય બે મળી કુલ 2,60,308 મતદારો નોંધાયા છે। પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં 1,29,816 પુરુષ અને 1,20,053 સ્ત્રી મળી કુલ 2,49,869 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। ડીસા વિધાનસભા મત વિસ્તારમાં 1,30,887 પુરુષ, 1,18,961 સ્ત્રી અને અન્ય બે મળી કુલ 2,49,850 મતદારો નોંધાયા છે। દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં 1,13,654 પુરુષ, 1,441 સ્ત્રી તેમજ અન્ય એક મળી કુલ 2,14,096 મતદારો નવા પ્રતિનિધિ પસંદગીમાં ભાગ લઈ શકશે। કાંગ્રેજ વિધાનસભા મત વિસ્તારમાં 1,32,502 પુરુષ, 1,18,981 સ્ત્રી તેમજ અન્ય 7 મળી કુલ 2,51,490 મતદારો ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે। બનાસકાંઠાના મતદારોને પૂરા 5 વર્ષે તેમના નવા પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળી રહ્યો છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પરિવાર પણ તંદુરસ્ત લોકશાહીના જતન માટે જિલ્લાના તમામ મતદારો ચૂંટણી પર્વની ઉજવણીમાં ઉમળકામેર ભાગ લઈ 100% મતદાન કરે તેવી તમામ મતદારોને આગ્રહભરી અપીલ કરે છે। ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલે હાથ ધરનાર મતદાન પ્રક્રિયા માટે 274 બૂથો પર નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ આજે બપોરે ઈવીએમ મશીન સાથે ધાનેરાથી જે તે બૂથ પર જવા રવાના થયા હતા। ધાનેરા વિધાનસભાની ચૂંટણી માટે આજે ધાનેરા વહીવટીતંત્ર દ્વારા આખરી તૈયારીના ભાગરૂપે મતદાન મથકો પર નિમાયેલા કર્મચારીઓને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરી તેમના બૂથ તરફ રવાના કરાયા હતા। ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના કુલ 274 બૂથો પર આજે વહીવટીતંત્ર દ્વારા મતદાન માટેની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે ચૂંટણીમાં રોકાયેલા 1,800 જેટલા કર્મચારીઓને તેમની કામગીરીથી માહિતીગાર કરી વિવિધ રૂટો પ્રમાણે રવાના કરાયા હતા। ધાનેરા મત વિસ્તારના ચૂંટણી અધિકારી SB પટેલે જણાવ્યું હતું, વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં કોઈ કચાસ ના રહી જાય તે માટે અમારી ટીમ સજ્જ છે। કોઈપણ બૂથ પર ઈવીએમ ખરાબ ના થાય કે કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે 5 અલગ અલગ જગ્યા પર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેથી ઝડપથી કોઈપણ મુશ્કેલીનું નિવારણ લાવી શકાશે। આજે ધાનેરા તેમજ દાંતીવાડાના ગામો માટે મતદાન સ્ટાફની રવાનગી માટે 49 બસોની પણ વ્યવસ્થા કરાઈ છે। તમામ બૂથો પર નિર્ભતાથી મતદાન કરવા પણ ધાનેરાના પ્રાંત અધિકારી દ્વારા મતદારોને ખાસ અપીલ કરાઈ છે।
કલ માટે જે જવાના છે બધા અધિકારીઓ અને પ્રિસાઇડિંગ ઓફિસરો, એ ઝોનલો મારફતે ટૂંકમાં એમના જે રેન્ડમાઇઝેશનથી જે એમના યુએન વીવીપેટ આપેલા છે એ એનું આખું સેટ લઈ એમને ચકાસણી કરી અને એ જશે. આપણે હા આપણે યસ 100 પહેલાં આપણે ટૂંકમાં આ લોકોના અમે મોડા મોડા 3 વાગ્યા પહેલો ટૂંકમાં દરેકના અમે અહીંથી રવાના જે તે મતદાન મથક ઉપર આપણી 49 બસો આપણે અહીંયા રાખેલી છે કે જે ટૂંકમાં આપણા 274 મતદાન મથક ઉપર એમના ઝોનલ ઓફિસરશ્રીઓ પોતાને જે સ્ટાફ હશે એ લોકોને બેસાડી અને અહીં રિપોર્ટ આપશે અને પછી ઝોનલ ઓફિસરશ્રીઓને અમે પાછળથી મોકલશું કે ભાઈ એ સ્ટાફ પહોંચી ગયો છે કેમ. પોલીસ પણ સાથે જવાની છે અને ઓબ્ઝર્વરશ્રીઓ પણ સાહેબશ્રીઓ પણ અમારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર છે જનરલ ઓબ્ઝર્વર સાહેબશ્રીઓ પણ અહીંયા મુલાકાતો લીધી છે. આપણા ચૂંટણીના ઉમેદવારો એમના એજન્ટોને પણ આપણે સ્ટ્રોંગ રૂમ બધા તમામની જે તે વખતે પારદર્શિકતા ફ્રી એન્ડ ફેર પોલ ઇલેક્શન થાય એના માટે પણ આપણે એમના બોલાવીને એમના બતાવ્યું હતું અને ધે ઓલ આર સેટિસ્ફાઈડ. કોઈ મુશ્કેલી નથી, કોઈ મુશ્કેલ નથી. આ લોકો કદાચ મીન્સ કર્મચારીઓ આવેલા છે, કદાચ કોઈક બીમાર બીજું ત્રીજું પડે તો મેડિકલની પણ આપણે એની આખી મીન્સ પેલી ટીમની પણ વ્યવસ્થા રાખેલી છે અને આ બધા ટૂંકમાં આખું પ્લાનિંગ આખું કોઈ તમને આટલા બધા માણસો છે છતાં પણ તમને કન્જેસ્ટેડ જોવા નહીં મળે કારણ કે દરેક રૂમની અંદર સેક્ટર ઓફિસર એમની હાજરી પૂરી રહ્યા છે. એમનું મટીરિયલ ઇલેક્શનનું મટીરિયલ ઈવીએમનું મટીરિયલ પૂરેપૂરું ચેક કરી અને પછી કમ્પ્લીટ થશે અને કદાચ એમને કંઈ ખૂટતું હોય તો સ્પેશિયલ વધારાની અમે કાઉન્ટર પણ રાખ્યા છીએ ત્યાંથી પણ એમની સામગ્રી મળી જશે. એટલે આ રીતે અમારી ટૂંકમાં ફ્રી અને ફેર ઇલેક્શન થાય એટલા માટે આ કેઆર વજના કોલેજની અંદર પૂરેપૂરી વ્યવસ્થા રાખી છે. બધા તમામ કર્મચારીઓને પૂરેપૂરી તાલીમ પણ આપવામાં આવેલી છે. સાથે સાથે અમે 5 એવા ક્વિક રિસ્પોન્સ સેન્ટર રાખેલા છે કે જે દાખલા તરીકે ઈવીએમ વીવીપેટ અમે મોકલવાના, પણ દાખલા તરીકે કોઈ ગામની અંદર કંઈક તાત્કાલિક ઈવીએમ કે વીવીપેટ બગડ્યું તો એવા માટે રિપ્લેસમેન્ટ કરવા માટે અમે 5 સેન્ટર એમાં દાંતીવાડા છે, પાથાવાળા છે, રવિયા છે, જડિયા છે અને એક આપણે ધાનેરા. એટલે દરેક એ બહારના જે દાંતીવાડા, રવિયા, જડિયા અને પાથાવાળા ત્યાં 5-5 સ્પેશિયલ એનો સેટ ઝડપી પહોંચી શકે ત્યાં રહેશે અને બાકીના જે 17 જેટલા ઈવીએમનો સ્પેર અમે ધાનેરા મામલતદાર ઓફિસમાં રાખશું. બનાસકાંઠાની થરાદ બેઠકની ચૂંટણીના મતદાન માટે પણ તખતો તૈયાર કરી દેવાયો છે. આવતીકાલે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક ઉપર આવકારવા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે અને થરાદ મતવિસ્તારના તમામ બૂથ પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. મતદાનના આગલા દિવસે આજે બુધવારે વિધાનસભા ચૂંટણીને લઈને થરાદમાં ગરમાવો જોવા મળ્યો હતો. થરાદ મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 1 DYSP, 1 PI, 3 PSI તેમજ 300 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા છે, જ્યારે 16 ઝોનલ અધિકારીઓ અને 251 બૂથ પર 1056 ચૂંટણી અધિકારીઓ આવતીકાલે મતદાન પ્રક્રિયા માટે ફરજ બજાવશે. આ વખતે થરાદ બેઠકની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો હોય મતદાનની ટકાવારી ઊંચી રહે તેવી સંભાવના જણાઈ રહી છે. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા તંત્ર પણ સજ્જ. જિલ્લાની તમામ બોર્ડર ચેકપોસ્ટ પર હાથ ધરાઈ સઘન વાહન ચકાસણી ઝુંબેશ. બનાસકાંઠામાં ચૂંટણી વખતે દારૂની રેલમછેલ અટકાવવા પોલીસની લાલ આંખ. નેનાવા બોર્ડર પરથી દારૂ ભરેલ ટ્રેલર તેમજ ઢીમાગંજ બજારની દુકાનમાંથી 60 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત. ડીસાની ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતો મરેશ્વરી પરિવાર પૂજા માટે અંબાજી ગયા બાદ તસ્કરોએ બંધ મકાનમાં પાડી ધાડ. દાગીના અને રોકડ રકમ સહિત મોટી મત્તા ચોરાઈ જતા મકાન માલિક મુશ્કેલીમાં. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. શારદાની સાડી એલે અંગ
લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન શારદાની સાડી એને અંગે સુહાય શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન ચંદ્રલોક રોડ ડીસા વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલ ગુરુવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને જિલ્લાભરમાં સુરક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જુદી જુદી સુરક્ષા એજન્સીઓના જવાનોને મતદાન મથકો પર તૈનાત કરવામાં આવ્યા છે અને જિલ્લામાં કોઈ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ પણ પૂરતી તકેદારી રાખી રહી છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરેએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદે આવેલી બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર પોલીસ જવાનોને તૈનાત કરી સઘન વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરાઈ છે અને જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરક્ષાને લઈને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આગામી ચૂંટણી માટે પોલીસના જે બંદોબસ્ત છે એ અત્યારે ગોઠવાઈ ગયા છે અને એની સાથે સાથે આપણા ચૂંટણીના દિવસથી પહેલાં અને ખાસ ચૂંટણીના દિવસે પોલીસ અધિકારીઓ જે છે રૂટમાં પેટ્રોલિંગમાં ફરશે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ના થાય એના માટે કડકમાં કડક પેટ્રોલિંગ રખાશે એની સાથે સાથે આપણા જિલ્લામાં જે આંતરરાજ્ય અને આંતર જિલ્લા જે ચેકપોસ્ટ છે એના ઉપર પણ સઘન ચેકિંગ ચાલી રહી છે અને 24 કલાક ત્યાં પોલીસ અને બીજા અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા છે જેથી ચૂંટણી શાંતિપૂર્વક થાય બનાસકાંઠામાં આવતીકાલ ગુરુવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર હોય અગમચેતી રૂપે થરાદ તાલુકાની ખોડા બોર્ડર પણ આજે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જાતની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સઘન ચેકિંગ હાથ ધરી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે બનાસકાંઠાની 9 સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આવતીકાલ ગુરુવારે મતદાન થનાર છે ત્યારે આ કતલની રાત્રે મતદારોને રીઝવવા દારૂની રેલમ છેલ થવાની શક્યતાઓ વચ્ચે પોલીસ તંત્ર પણ દારૂની હેરાફેરીને અટકાવવા વધુ સજાગ બની ગઈ છે ધાનેરા પોલીસે પણ ગઈ રાત્રે લાખો રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક ધાનેરા ખાતેના પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરીથી RK પાઠકને મુકાયા બાદ તેમની કામગીરીથી ધાનેરાના લોકો ખુશ જણાઈ રહ્યા છે ત્યારે થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાનો દારૂ ઝડપી બુટલેગરોની ઊંઘ હરામ કરી ચૂકેલા PI પાઠકે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે પણ ધાનેરા સરહદેથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા લાલ આંક કરી દારૂની હેરાફેરીના વધુ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે આવતીકાલે યોજાનાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દારૂની રેલમછેલના લીધે મતદાન પર કોઈ ખરાબ અસર ન થાય તે માટે ધાનેરાના PI RK પાઠકે ગઈરાત્રે પોતાના સ્ટાફ સાથે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચકાસણી હાથ ધરી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા PB03X5736 નંબરના ટ્રેલરને રોકી તલાશી લેતા આ ટ્રેલરમાં ભરેલા બટાટાના બિયારણના કટ્ટા નીચેથી 19,68,000 કિંમતનો 410 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી આ ઓપરેશન દરમિયાન પોલીસે 15,00,000 કિંમતના ટ્રેલર સહિત કુલ 34,68,000 નો મુદ્દામાલ જપ્ત કરી પંજાબના ટ્રેલર ચાલક મુખ્તિયારસિંહ ગુરુબચ્ચનસિંહ સીટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણીના એક દિવસ પૂર્વે જ ઝડપાયેલો દારૂનો આ જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો તેનો ભેદ ઉકેલવા ધાનેરા પોલીસે આરોપી ટ્રેલર ચાલકની કડક ઉલટ તપાસ હાથ ધરી છે શ્રી નીરજકુમાર બડગુજર સાહેબની સૂચના મુજબ ચાલુ સમયમાં ચૂંટણીની આચારસંહિતા હોય સઘન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અમને મળેલી બાતમી હકીકતના આધારે પંજાબ પાસિંગની ટ્રેલર ગાડીને રોકી તેને ચેક કરી તેમાં તપાસ કરી જોતા પરપ્રાંતિ વિદેશ દારૂ 19,68,000 નો મુદ્દામાલ કબજે અર્થે કબજે કરેલ છે તપાસ અર્થે આરોપી મુખ્તિયારસિંહ સનફ ગુરુબચનસિંહ સાથે અટક કરેલ છે
બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ખાતેના માર્કેટયાર્ડ સંકુલની એક દુકાનમાંથી પણ આજે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ થતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બાતમીના આધારે ઢીમાગંજ બજાર સંકુલની એક દુકાનમાં આજે ઓચિંતી રેડ પાડી અંદાજિત 60 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. માર્કેટયાર્ડની દુકાનમાં છુપાવવામાં આવેલો દારૂનો આ જથ્થો ચૂંટણી માટે લવાયો હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે મતદાનના એક દિવસ પૂર્વે જ દારૂનો આ જથ્થો ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય થયો છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતો મરેશ્વરી પરિવાર પૂજા માટે અંબાજી ગયા બાદ તસ્કરોએ બંધ મકાનમાં પાડી ધાડ. દાગીના અને રોકડ રકમ સહિત મોટી મત્તા ચોરાઈ જતા મકાન માલિક મુશ્કેલીમાં. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલ 14 ડિસેમ્બરના રોજ વિધાનસભાની 9 બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાનાર હોય મતદાન માટે જાહેર રજા જાહેર કરાઈ છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા અન્વયે ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના દ્વિતીય ચરણના મતદાન માટે આવતીકાલ 14 ડિસેમ્બરને ગુરુવારના રોજ તમામ ખાનગી એકમોના કામદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે સંભવિત કામદારોને સવેતન રજા આપવા બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા ખાસ તાકીદ કરાઈ છે. બનાસકાંઠામાં ચૂંટણીના માહોલ વચ્ચે સક્રિય થઈ ગયેલી તસ્કર ટોળકી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. ગઈ રાત્રે ડીસા શહેરના ઉન્નતિ પાર્કના એક બંધ મકાનમાં પણ ચોરીની ઘટના નોંધાઈ છે. ઉન્નતિ પાર્કમાં રહેતા મહેશ્વરી પરિવાર મંગળવારે પૂજા માટે અંબાજી ગયો હતો.
ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ આ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ડીસા ઉત્તર પોલીસની ટીમ સાથે DYSP હરદેવનસિંહ તુરત ઘટનાસ્થળ પર દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોડની મદદ લઈ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. કાલે સવારે અમે 8:30 વાગ્યાના સુમારે અમારા પિતાજીની માનતા રાખેલ હોવાથી અંબાજી ધામ ગયેલા હતા. આખા ઘરને અમે તાળું મારી લોક કરીને ગયેલા હતા. કાલે સવારના 8:30 લઈને 8:30 વચ્ચે મારા ઘરમાં તસ્કરો ત્રાટકીને 16,80,000 મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા છે. આ બાબતે આપણે કોઈ પોલીસને ધ્યાન દોર્યું? મેં આ બદલ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાંના સાહેબો અને અધિકારીઓ બધા આવીને અત્યારે મારા ઘરે તપાસ ચાલુ છે. તમારું નામ શું? મારું નામ ઓમ પ્રકાશ દલપતભાઈ રાઠી, ઉન્નતિ પાર્ક સોસાયટી, હાઈવે રોડ, ડીસા. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં આંશિક તેજી, જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 29,425 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 37,350 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 37,150 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં ચૂંટણી પર્વની ઉજવણી માટે તંત્ર અને મતદારો સજ્જ. જિલ્લાના 2553 બૂથ પર આવતીકાલે યોજાશે મતદાન. 9 બેઠકોના નવા ધારાસભ્યોની પસંદગી માટે 21,36,000થી વધુ મતદારો કરી શકશે મતદાન. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા તંત્ર પણ સજ્જ. જિલ્લાની તમામ બોર્ડર ચેકપોસ્ટ પર હાથ ધરાઈ સઘન વાહન ચકાસણી ઝુંબેશ. બનાસકાંઠામાં ચૂંટણી વખતે દારૂની રેલમછેલ અટકાવવા પોલીસની લાલ આંક. નેનાવા બોર્ડર પરથી દારૂ ભરેલ ટ્રેલર તેમજ ઢીમાગંજ બજારની દુકાનમાંથી 60 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત. ડીસાની ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતો મરેશ્વરી પરિવાર પૂજા માટે અંબાજી ગયા બાદ તસ્કરોએ બંધ મકાનમાં પાડી ધાડ. દાગીના અને રોકડ રકમ સહિત મોટી મત્તા ચોરાઈ જતા મકાન માલિક મુશ્કેલીમાં. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.